આસામ ના જતો એવા માણસનો વિરોધ થઈને આ આવે કે હું 25 વર્ષથી અહીંયા પ્રમુખ છું. 25 વર્ષથી મેં આ બધું હેન્ડલિંગ કરેલું જ છે અને મને જાતે ખબર નહીં કે આ લોકો ઉહાપો કરવાના છે ને આવું કર્યું એમ. બાકી જે માણસ જે કોઈની મૈયતમાં ના જતો એવા માણસનો આ વિરોધ છે, એનું કશું કોઈ લેવા દેવા નથી, કશું છે નહીં. ભાજપે ઓલરેડી હમણાં અમારે સ્ટેટ લાઇટનું એક કામ હતું, એનો હું તમને આ લેટર બતાવું. જો આ સ્ટેટ લાઇટનું બી હમણાં જ આપ્યું છે. પાણીની સમસ્યા 1000% સર થઈ જશે. આ લેટર છે જુઓ, સ્ટેટ લાઇટનો લેટર આ બેનનો જ લખેલો આપેલો છે. આ સ્ટેટ લાઇટ બી 2-4 દિવસમાં આવી જશે. પાણીનું આજે સવારમાં એ લોકો બધા આવ્યા હતા, જોઈને ગયા અને બધું જોઈ અને કમ્પ્લીટ કર્યું છે. અત્યારે જેસીબી આવે છે, એ લોકોની સમસ્યા હોલ થઈ જશે. એટલે જેનો વિરોધ છે સંતોષ છે. હા, હવે કોઈ કોઈ ટેન્શન છે નહીં. ઓકે, એટલે અમે ઉઠાયો ઓબ્જેક્શન. તો પછી આ લોકો ને અમે અમને ઘેર કાઢ્યા કે ઘેર જાઓ, તમારે તાલીમ રહેવાનું નહીં રહેવાનું, તમે કોઈ નું ઘર છે, અમારું ખુદ નું ઘર છે. પેલા બેન પાણીનો જ પ્રોબ્લેમ છે અને આ પાણી ઘણા સમયથી અમે કોર્પોરેટરને બી રજૂઆત કરી અને કહ્યું કે ભાઈ આ પાણી આવતું નથી. અને બીજી વાત કે અમે જ્યારે અમારી કોર્પોરેટરે વાત ના સાંભળી તો અમારે કોંગ્રેસના આગેવાનો જે હતા, જે પ્રજાના કામો જો કોર્પોરેટર ના કરી શકતો હોય તો પછી અમે બીજી માણસ કોંગ્રેસના આગેવાનો હતા એમની પાસે જઈ શકીએ છીએ અને કહી શકીએ કે ભાઈ આ રીતનો અમારે પ્રશ્ન છે. તો એમને બોલાયા અને એમને 100 પોલીસને બી અહીંયા એમણે બોલાવી લીધી, ભાજપના કોર્પોરેટર ભાજપની સરકાર, અને આઈને અમને ધમકીઓ 144ની ધમકીઓ કે તમે રજૂઆત ભાઈ માણસ રજૂઆત નહીં કરે તો ક્યાં જાય. ધમકી એટલે કે પોલીસને બોલાવી લેવામાં આવી અને 144નો આચારસંહિતા છે એ રીતની ધમકી છે. અને પોલીસ બી આવી અને પોલીસ બી અમને રોકવાનો બધો પ્રશ્ન, અમારે રજૂઆત કરવાનો જે પ્રશ્ન હતો એ રજૂઆત કરવા ના દીધી. ને અમારે છેલ્લા રશ્મિબેન કરીને છે કોર્પોરેટર ભાજપના, એમને વાત વાત કરી કે ભાઈ દિવાળી પછી તમારું કામ થઈ જશે. હવે એ મહિનાના જો 6 મહિના થઈ ગયા, 6 મહિના થયા તોય પાણી અમારે આવતું નથી. સવારે 6 વાગે પાણી આવે ને 6:30 તો પાણી બંધ થઈ જાય. અને અમારે પહેલા મોટર વગર પાણી આવતું હતું, હવે મોટર ચલાવીને બી પાણી આવતું નહીં ને આંચકા મારીને પાણી આવે છે. એક જ વિસ્તારમાં 2-2 રજૂઆતો કેમ? પેલા લોકોનું કેવું છે કે ભાઈ પાણી આ થઈ છે સમસ્યા એવું અમને કીધું છે. હવે એમને કોણે કયા રહેવાસીએ કહું એ એમને હમણાં એમણે કીધું, પણ અમે તો છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ. સમસ્યા કેટલા વર્ષ? હા, જો અમે 14 તારીખે કશ્યપભાઈ પાસે ગયા, જે પાણીના વિતરણ અધિકારીઓ છે, મુકેશભાઈ કરીને, કશ્યપભાઈ કરીને, એમને અમે 14 તારીખે ગયા. એમણે ચોપડામાં નોંધ કરી, એમના જે પાણીના વાલ ખોલે છે એ આને જોઈને ગયા, એમને વિડીયો ઉતાર્યો, વિડીયો બી અમારી પાસે છે. તે છતાં આજે બી એ જ પાણી આવ્યું નથી અમારું.